નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આવી ગયો શનિવાર આનંદાઈ અને પ્રવૃત્તિમય શનિવારની આપ સર્વે રાહ જોઈ રહ્યા હોવ છો હેને ને બાળ દોસ્તો તો ચાલો આજના શનિવારની શરૂઆત આપણે સરસ્વતી માતાના સરસ મજાના એક શ્લોકથી કરીએ તમે બધા સાંભળજો અને સાથે સાથે ગાજો પણ ખરા હા બાળદોસ્તો सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्य દોસ્તો સરસ્વતી માતાને યાદ કરી અને આજના શનિવારની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે બેનને કહીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તમને સરસ મજાની વિવિધ પ્રવૃત્તિઓ દેખાડે અને એનો આનંદ માણો તેમાં અલગ અલગ નૃત્યો પણ છે તેનો તમે આનંદ માણો ત્યારબાદ જિજ્ઞાસાબેન તમને થર્મોકોલના કપમાંથી સરસ મજાનું તોરણ કઈ રીતે બનાવવું

એમને તો જુદી જુદી પ્રવૃત્તિઓ અને અવનવું જાણવા શનિવારે મળે એટલે શનિવાર એટલે મારા બાળકોનો ફેવરેટ વાર ઓકે આપણે બધા જાણીએ છીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારત સરકાર ગુજરાત અને છત્તીસગઢ વિશે જુદી જુદી માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આપણે અગાઉ ગુજરાત અને છત્તીસગઢના ખોરાક રમતો વગેરે વિશે અવનવી બાબતો જાણી હવે આપણે આ સપ્તાહે ગુજરાત અને છત્તીસગઢના લોકનૃત્ય વિશે માહિતી મેળવવાની છે તમને થશે કે લોકનૃત્ય એટલે વળીશું તો કોઈ સ્થાનિક વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે લોકનૃત્ય દોસ્તો પ્રદેશવાર લોકનૃત્યો જુદા જુદા હોય છે હવે હું તમને એક ગરબો સંભળાવું કુમકુમ પગલે

ગુજરાત અને છત્તીસગઢના લોકનૃત્યો વિશે જાણીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢના લોકનૃત્યો વિશેની એક ઝલક જોઈએ બાલ દોસ્તો તમને ખબર છે કે ગુજરાત રાજ્યનું મુખ્ય નૃત્ય રાસ ગરબા છે ગરબો ગરબો શબ્દ એક ગર્ભદીપ શબ્દ ઉપરથી બન્યો છે ગુજરાતમાં જ્યારથી શક્તિ પૂજા પ્રચલિત થઈ ત્યારથી ગરબો લોકપ્રિય છે ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે આ ગરબાને માથા ઉપર લઈને નવરાત્રિમાં સ્ત્રીઓ આદ્ય શક્તિના ગરબા ગાય છે તેવી જ રીતે રાસનો જન્મ હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી થયો છે નવરાત્રિમાં ગુજરાતના લોકો નવ દિવસ સુધી રાસ અને ગરબે ઘૂમતા આપણે જોઈ શકીએ છીએ આ સિવાય પણ અવસર પ્રસંગે

પાક તૈયાર થઈ જાય તે સમયે કરવામાં આવે છે આ નૃત્યમાં આદિવાસી વિસ્તારોના લોકો અલગ અલગ પોશાક પહેરી અને પાંચ પ્રકારે કર્મા નૃત્ય કરે છે બાલ દોસ્તો તમે ગુજરાતના રાજગરબા અને કર્મા નૃત્ય વિશે જાણ્યું હવે કર્મા નૃત્યની ઝલક જોઈ છે ને દોસ્તો બાલદોસ્તો જોયું ને કેવો સરસ મજાનો પોશાક પહેરી અને પુરુષો આ નૃત્ય કરતા તમને મજા હવે આપણે ગુજરાત રાજ્યના ભીલ વિશે માહિતી મેળવીએ ભીલ નૃત્ય ગુજરાતના પંચમહાલ ભરૂચ વગેરે આદિવાસી વિસ્તારોમાં આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે તેઓ ઉત્સાહમાં આવીને બૂમો પાડીને જોશથી કૂદકા મારીને આ નૃત્ય કરે છે આ નૃત્ય કરતી વખતે તેઓ તીર કામ ભાલા તલવાર સાથે રાખીને આ નૃત્ય કરે છે અને નૃત્ય કરતી વખતે પગમાં ઘૂઘરા બાંધે છે આ નૃત્યને ગુજરાતમાં શિકાર નૃત્ય પણ કહેવામાં આવે છે બાલ દોસ્તો જેમ ગુજરાતનું ભીલ નૃત્ય જાણીતું છે તેવી જ રીતે છત્તીસગઢ રાજ્યનું ડંડા નૃત્ય કેસેલા નૃત્ય પર એટલું જ પ્રખ્યાત છે સેલા શબ્દનો અર્થ પર્વતીય વિસ્તાર એવો થાય છે આ નૃત્યમાં પુરુષો હાથમાં ડંડો એટલે કે એક વિશિષ્ટ પ્રકારની લાકડી લઈને નૃત્ય કરે છે આપ ચિત્રમાં જોઈ શકો છો કે પુરુષોના હાથમાં લાકડી છે છત્તીસગઢ રાજ્યના મેદાની પ્રદેશમાં આ નૃત્ય ડંડા નૃત્ય તરીકે ઓળખાય છે જ્યારે પર્વતીય પ્રદેશમાં સેલા નૃત્ય તરીકે ઓળખાય છે બાલ દોસ્તો શૈલા નૃત્યની એક ઝલક નિહાળીશું ને દંડા નૃત્ય કે સહેલા નૃત્ય જોયું ને આપણે જેમ નવરાત્રીમાં દાંડિયા વડે રમીએ છીએ ને રાસ એવી રીતે દંડા વડે આ લોકો રાસ રમતા આપણે જોયા એવું આપણે સમજી શકીએ હવે આપણે ગુજરાતનું ડાંગી નૃત્ય નિહાળીશું ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય એ ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે ડાંગી નૃત્યના સત્યાવીસ જાતના તાલ છે એટલે કે 27 તાલમાં આ નૃત્ય કરાવી શકાય છે વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના સ્વરૂપે પણ આ નૃત્ય પ્રસ્તુત થતું હોય છે થાપી ઢોલક મંજીરા કે પાવરી જેવા વાજિંત્રો સાથે સ્ત્રી પુરુષો સાથે મળીને જ્યારે ડાંગ જિલ્લાની અંદર ડાંગ દરબાર ભરાય ત્યારે આ નૃત્ય મોટા ભાગે કરવામાં આવે છે જેમ ગુજરાતનું ડાંગી નૃત્ય પ્રખ્યાત છે ને બાલ દોસ્તો તેવી જ રીતે છત્તીસગઢ રાજ્યનું ડમકચ નૃત્ય જાણીતું છે આ લોકનૃત્ય છત્તીસગઢના આદિવાસી વિસ્તારના સ્ત્રી પુરુષો દ્વારા લગ્ન પ્રસંગે તેમજ શુભ પ્રસંગોએ આ નૃત્ય કરવામાં આવે છે ડમકચ નૃત્ય મોટા ભાગે અષાઢ મહિનામાં આખી રાત્રે પણ કરવામાં આવતું હોય છે બાલ દોસ્તો તમારે ગુજરાતના ડાંગી નૃત્યની ઝલક જોવી છે ને છત્તીસગઢના લોકનૃત્ય વિશે જાણવાની મજા પડી ને હા પણ આ લોકનૃત્ય વિશે જાણી તેનું અનુકરણ ના કરતા તમે તો બહુ નાના છો પડી જશો એટલે એને ફક્ત જાણજો અને માણજો નમસ્કાર બાળ દોસ્તો બાળ દોસ્તો હવે આપણે થર્મોકોલના કપમાંથી તોરણ બનાવતા શીખીશું તો તોરણ બનાવવા માટે કપ જોઈશે આ રીતે રંગીન કાગળ અને કાતર અને ગુંદર તો તોરણ બનાવવા માટે થર્મોકોલના કપ કાતર રંગીન કાગળ અને ગુંદર આટલી સામગ્રીની જરૂર પડશે તો બાર દોસ્તો મેં અહીં આ કપ પર રંગીન કાગળ લગાવી અને મોતીથી શણગારી દીધું છે તમારે પણ આને આ રીતે શણગારી દેવાનું ત્યારબાદ આપણે ઉન્નો દોરો લઈ અને એને આ રીતે ગોળ ગોળ વીંટીશું વીંટ્યા બાદ અહીં આપણે કાતરથી કાપી દઈશું કાપ્યા બાદ આ જે દોરો છે એને અહીં બાંધી દેવાનું આ રીતે બાંધી દેવાનો છે અને આ જે દોરો છે એને આપણે થોડો લાંબો રાખવાનો છે જેથી આપણે કપમાં લગાવી શકીએ અને આ જે નીચેના ભાગ છે એને આપણે કાપી દઈશું તો આ રીતે ફૂમતું બનાવવાનું છે અને ફૂમતું તૈયાર થયા બાદ અહીં આપણે આ રીતે મોતી લગાવી અને એને શણગારી દઈશું બાર દોસ્તો અને ત્યારબાદ આપણે આજે કપ છે એની વચ્ચે કાણું પાડી દેવાનું અને આ જે દોરો છે એને અહીં વચ્ચેથી આપણે પસાર કરવાનો એટલે આ રીતે તૈયાર થઈ જશે તો બાર દોસ્તો તમારે અલગ અલગ રંગના આ રીતે આપણે કપ તૈયાર કર્યા છે અને એનું તોરણ બનાવીશું હવે આ જે કપ તૈયાર થઈ જાય એટલે એને આપણે ઊનના દોરાની આ રીતે બે ત્રણ રંગ લઈ અને એની આ રીતે આંટી વાળવાની અને આની ઉપર આપણે જે કપ તૈયાર કર્યા છે તે લગાવીશું તો બાર દોસ્તો આ રીતે અલગ અલગ રંગના આવી રીતે કપ શણગારી અને આ રીતે તમારે દોરા લગાવી અને બનાવવાના છે અને બીજી એક દોરી આ રીતે આપણે અગાઉ બતાવી હતી એ રીતે બનાવવાની છે અને હવે આ દોરી ઉપર આપણે જે કપ બનાવ્યા છે શણગારેલા એ બનાવી અને તોરણ તૈયાર કરીશું તો બાર દોસ્તો આ રીતે તો બાર દોસ્તો આ રીતે આપણે જે કપ તૈયાર કર્યો છે એને અહીં આ રીતે લગાવી અને ગાંઠ આપણે બાંધી દઈશું હવે જે વધારાનો ભાગ છે એને કાપી દેવાનો હવે એની બાજુમાં આપણે બીજા રંગનો કપ લગાવીશું થોડું અંતર રાખીને તો આ રીતે ફરી આપણે અહીં દોરી વડે ગાંઠ બાંધી દઈશું બાર દોસ્તો આ રીતે અંતરે અંતરે આપણે દસથી બાર કપ લગાવી અને તોરણ બનાવી શકીએ છીએ તમે પણ તમારા ઘરે આવું તોરણ બનાવજો અને તમારા ઘરના બારણે લગાવજો હા બાર દોસ્તો હવે છે ને ઉનાળાની ઋતુ આવી છે તો પંખાની તો જરૂર પડે જ આપણે હે ને તો ક્યારેક લાઈટ જતી રહી હોય તો પેલો હાથનો પંખો હોય એ વીંઝણો હોય તો કેવી મજા આવે તો જીનેશાબેન સરસ મજાનો પંખો બનાવે છે તો તમે તે માણો કેમ છો બાળમિત્રો બાળમિત્રો આપણે સરસ મજાનો પંખો બનાવવાના છીએ એના માટે આપણે એક રંગીન કાગળ જોઈશે પછી આપણે કાગળની બંને બાજુએ ગુંદર લગાવી અને એક બીજી પટ્ટી પણ ચોંટાડવાના છીએ આવી રીતે બંને બાજુએ ગુંદર લગાવી દઈશું અને પછી લીલા રંગની પટ્ટી આપણે અહીંયા લગાવવાની છે બાળમિત્રો એક નવાઈની વાત એ પણ છે કે આપણે જે પંખો હું બનાવી રહી છું તેમાં એક ફળ પણ છુપાયેલું છે ફળ એટલે સફરજન કે અનાસ કે કયું ફળ છે તમારે મને કહેવાનું છે કે આ પંખો જે હું બનાવી રહી છું તે કયા ફળનું છે તો આવી રીતે તમે જ્યારે ફળો વિશે શીખતા હોય તો તે માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો બાળમિત્રો આ રીતે આપણે લીલા રંગની અને સફેદ રંગની પટ્ટી લગાવી દીધી છે બીજી બાજુ પણ લગાવી દીધી છે આ તરફ આપણે એક સફેદ પટ્ટી પણ લગાવી દઈશું તો આ રીતે આપણા પંખાનો એક ભાગ તૈયાર થઈ જશે હવે તમારે મને એ કહેવાનું છે કે આ પંખો અત્યારે બનાવી રહી છું એમાં એક ફળ પણ છુપાયેલું છે ફળનો આકાર પણ તમને ખ્યાલ આવી જશે હવે આપણી આ રીતે છૂટા છૂટા કાળા કલરના ઊભા લીટા કરી દઈશું આવી રીતે ત્રણ લાઈન થઈ ગઈ છે બીજી બાજુ પણ આપણે એ રીતે જ કરીશું આપણે આ એક પેપર તૈયાર થઈ ગયું છે એવું બીજું પેપર આપણે આ રીતે તૈયાર કરવાનું છે એટલે આપણે પેપરના બે ભાગ તૈયાર થઈ ગયા છે હવે આપણે આ રીતે એને વાળતું જવાનું છે એક બાજુ અંદરથી અને એક બાજુ બહારથી આ રીતે આપણે ઘડી પાડતા જઈશું આ રીતે દબાવી દઈશું એટલે એક સરખી ઘડી પડી જાય વાળી દઈશું તમને અત્યારે લાગી જ રહ્યું હશે કે પંખા જેવો આકાર થોડોક તૈયાર થઈ ગયો છે હવે બીજા પેપરને પણ આપણે એ રીતે જ ઘડી પાડી દેવાની છે એકદમ સહેલાઈથી આપણો પંખો તૈયાર થશે તમારા ઘરે દિવાળીના પ્રસંગમાં પણ તમે ઘરે લગાવી શકો છો કોઈ પણ તહેવાર હોય તમારા ઘરે તમે લગાવો તો પણ ચાલે તમારે એનાથી રમવું હોય તો પણ તમે રમી શકો છો પવન ખાવા માટે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ લાઈટ જાય ત્યારે પંખા તરીકે આપણને કામ આપે છે આ રીતે આપણા બે ભાગ તૈયાર થઈ ગયા છે હવે આપણે બંનેને એક સરખા ભેગા કરી અહીંયા આપણે જોવાનું છે કે બંને લીલી જે પટ્ટી છે અને સફેદ પટ્ટી એક સાથે આવે એ રીતે આપણે એને ભેગા કરી દઈશું આ રીતે બંનેને ભેગા કરી અને પછી આપણે એને આ રીતે વાળી દઈશું થોડું સરખું કરી દેવાનું એટલે પટ્ટીઓ આપણી આઘી પાછી ન થઈ જાય બરાબર આ રીતે આપણે પછી એને અહીંયા દોરો લગાવી દેવાનો છે બાળમિત્રો આપણે આ રીતે બંને પંખા ભેગા કરી અને અહીંયા વચ્ચે દોરો લગાવી દઈશું હવે આપણે બંને બાજુથી આ રીતે પકડી અને અહીંયા ગુંદર લગાવવાનો છે અહીંયા થોડોક ગુંદર લગાવી દઈશું અને આ બાજુ બંને એક સરખા રહે એ રીતે એને થોડીક વાર દબાવી રાખીશું એટલે ચોંટી જશે તો આ રીતે બંને ભાગ ચોંટાડી દેવાના છે હવે આપણે બે સફેદ રંગના કે કોઈ પણ રંગના પૂઠ્ઠા લઈશું અને આ બીજી બાજુના ભાગ ઉપર અહીંયા થોડો ગુંદર લગાવી અને આપણે એને ચોંટાડી દઈશું આ રીતે અહીંયા પૂઠું લગાવી દેવાનું છે આઈસ્ક્રીમની ચમચી હોય તો પણ ચાલે અને ઘરે કોઈ પૂઠું હોય જૂનું તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બંને બાજુ આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ કયું ફળ છે વિચારો વિચારો બધા તો આ રીતે આપણો પંખો તૈયાર થઈ ગયો એ હવે કેવો દેખાય છે એ હું તમને બતાવીશ બાળમિત્રો તમે જોઈ રહ્યા છો ને કે જો એકદમ પંખો આપણો બંધ થાય છે અને પછી આ રીતે બંને છેડા પકડી અને આપણે એને આ રીતે ખોલી દઈએ તો આપણો સરસ મજાનો પંખો તૈયાર થઈ ગયો અને કયું ફળ દેખાય છે તમને વિચારો બરાબર બધાને ખ્યાલ આવી ગયો કે આ અનાનાસ એટલે કે પાઇનેપલ છે અને વચ્ચે એમાં કાળા કાળા કલરના બીજ પણ છે બરાબર ને બાળમિત્રો હવે તમારે મને કહેવાનું છે કે આ કયું ફળ છે બરાબર તડબૂચનો આકાર છે ને તો બાળદોસ્તો તમે પણ આવો પંખો ઘરે જરૂરથી બનાવજો બાળદોસ્તો હવે આ અઠવાડિયામાં વિનર બનેલા બાળકોની યાદી આપણે ક્રમશઃ જોઈએ હા બાળમિત્રો અને વાલી ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે તમારું બાળક પ્રશ્નનો સાચો જવાબ આપે તેવા વધુને વધુ પ્રયત્નો કરો તો ચાલો જોઈએ બાળકોની યાદી બાળ દોસ્તો હવે આવ્યું ચોથું ધોરણ તારીખ પાંચ બે બે હજાર એકવીસના દિવસે પૂછાયેલ પ્રશ્ન સાચો જવાબ અને સાચો જવાબ આપનાર બાળકોના નામ જોઈએ એકસો ચોપન ભાગ્યા સાત તેનો સાચો જવાબ શું આવશે બાવીસ જોઈએ કોણે કોણે સાચો જવાબ આપ્યો છે हिना हर्षदभाई दंताणी पुंद्रासन प्राथमिक शाळा गांधीनगर कृष्णा जयसुखभाई काकलोतर हेमूगडवी प्राथमिक शाळा सूरत हेतवी शैलेशभाई परमार वांद प्राथमिक शाळा जाफराबाद अमरेली विक्रम मनुभाई बिल लोटिया नाव प्राथमिक शाळा संखेडा छोटा उदयपुर भौतिक सिंह विक्रम सिंह चौहान बाक्रोल प्राथमिक शाळा अंकलेश्वर बरुच અર્ચનાબેન સંજયકુમાર ચાવડા સરખંડા પ્રાથમિક શાળા હાલોલ પંચમહાલ રિયા અશ્વિનભાઈ સોરઠિયા વાછરા પ્રાથમિક શાળા ગોંડલ રાજકોટ ધ્રુવિલ રાકેશભાઈ પટેલ જીવનસાધના પ્રાથમિક શાળા વ્યારા તાપી પાલ સંકેતભાઈ પટેલ એલ શાળા બિલીમોરા ગણદેવી નવસારી ચારવી સુરેશકુમાર પ્રજાપતિ સાર્વજનિક સ્કૂલ પંચલિંબડી મહેસાણા બાળદોસ્તો આઠ બે બે હજાર એકવીસના દિવસે પૂછાયેલ પ્રશ્ન સાચો જવાબ અને તેની યાદી જોઈએ છોડ માટે કયું વિધાન સાચું નથી જવાબ છે બકરી પાંદડા ખાઈ ગઈ તે છોડને ગમ્યું નિમેશ ઉદેસિંહભાઈ ચૌધરી રામપુરા પે સેન્ટર શાળા થરાદ બનાસકાંઠા સિદ્ધરાજસિંહ રણજીતસિંહ જાડેજા મેમના પ્રાથમિક શાળા લાલપુર જામનગર જીત ભરતભાઈ ટંડેલ કાકવરી પ્રાથમિક શાળા વલસાડ

શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર સ્કૂલ કપડવંત ખેડા દિવ્ય કુમાર પટેલ સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ડીશા બનાસકાંઠા બાળદોસ્તો નવ બે બે હજાર એકવીસના દિવસે પૂછાયેલ પ્રશ્ન સાચો જવાબ અને ક્રમશઃ યાદી જોઈએ ઈશ્વરે બાળકોને રૂપિયા એકસો ચોવીસની પેન્સિલ વહેંચી એક પેન્સિલની કિંમત રૂપિયા ચાર છે તો તેમણે કેટલી પેન્સિલ વહેંચી હશે જવાબ છે એકત્રીસ નામ જોઈએ આદિત્ય મયૂરકુમાર ટંડેલ મેઘરા પ્રાથમિક શાળા નવસારી ગણદેવી ધૈર્ય યોગેશભાઈ દોશી કવિ દુલ્લાગાર પ્રાથમિક શાળા વિરસિયા વિસ્તાર વડોદરા શ્રેય અલ્પેશ કુમાર પટેલ ચાંદરોડી પ્રાથમિક શાળા કચ્છ બચાવ આફિયા આફતાબ ખંડેરો ટંકારિયા કન્યા પ્રાથમિક શાળા ભરૂચ શક્તિસિંહ પ્રવીણભાઈ રાઠોડ કલ્યાણપુર પ્રાથમિક શાળા ધાંગધ્રા સુરેન્દ્રનગર દેવેન્દ્ર હરેશભાઈ ખુમાન રામગઢ પ્રાથમિક શાળા સાવરકુંડલા અમરેલી પ્રાથમિક શાળા લખતરીયા પ્રાથમિક શાળા નંબર ચોવીસ જામનગર હેત મિનેશભાઈ પટેલ સિકમા પબ્લિક સ્કૂલ રાણાવાવ પોરબંદર બાળદોસ્તો દસ બે બે હાજર એકવીસ પ્રશ્ન તેનો સાચો જવાબ અને યાદી જોઈએ અક્ષયની દાદીએ અક્ષયને અનિલના ઘરનું પાણી પીવાની કેમ ના પાડી છે જવાબ છે અનિલના ઘરે કોઈને કોઈ બીમાર રહે છે યાદી જોઈએ આસ્થાબેન પરેશભાઈ હિંગુ મોગર કન્યા પ્રાથમિક શાળા આણંદ દિયા કમલેશભાઈ મોલિયા વેરાવળ સીમ શાળા વેરાવળ ગીર સોમનાથ સમીપ પ્રમોદભાઈ પટેલ વાલમ પ્રાથમિક શાળા વિસનગર મહેસાણા સિદ્ધરાજ રણજીતસિંહ જાડેજા મેમના પ્રાથમિક શાળા લાલપુર જામનગર પ્રીતિ કાલુસિંહ ઝાલા શ્રી વીસી ગર્લ્સ સ્કૂલ રાયપુર અમદાવાદ સિદ્ધિ ગોર્ધનભાઈ પ્રાથમિક શાળા રાણાવાવ પોરબંદર જયદીપ અનિલભાઈ જોથા ગોદા કાક કાકડાડી પ્રાથમિક શાળા ઉમરગામ વલસાડ મયુર કાનજીભાઈ ભાટિયા દેવપરા પ્રાથમિક શાળા મૂળી સુરેન્દ્રનગર જીયા મનીષભાઈ પીપળિયા પે સેન્ટર શાળા સમધિયાદા મેણદરડા જુનાગઢ દિવ્યેશભાઈ રામભાઈ વાંગ જોલાપુર પ્રાથમિક શાળા રાજુલા અમરેલી બાળ દોસ્તો અગિયાર બે બે હજાર એકવીસ ના દિવસે પૂછાયેલ પ્રશ્ન સાચો જવાબ અને યાદી જોઈએ વોટ ઇજ મિસ્ટર સુરેશ પટેલ તેનો સાચો જવાબ છે ફાર્મર જોઈએ કોણે કોણે સાચો જવાબ આપ્યો છે સુહાના રાજેશભાઈ પાટણવાલિયા ગોઉલી પ્રાથમિક શાળા જઠગડિયા ભરૂચ શ્રેય નંદલાલભાઈ રાદડીયા बबापूर प्राथमिक शाळा अमरेली पार्थिव अश्विनभाई वसावा पातल आश्रम शाळा मांडवी सुरत आर्यन ननेरा प्रजापती नगर प्राथमिक शाळा उमरेठ आनंद पूर्वी रविदास सोलंकी मिश्रा प्राथमिक शाळा नंबर बावीस अंकलेश्वर भरुच सानवी सतीशभाई जाधव अमोद्रा शाळा उना गिर सोमनाथ हेवी संजयभाई गोंडलिया नवा प्राथमिक शाळा जसदण राजकोट જૈનિશ હિતેશભાઈ મહેતા મણકુવા સમૃદ્ધિ સ્કૂલ કોકડી રોડ ભુજ કચ્છ વૃષ્ટિ મનીષભાઈ ટંડેલ બુનિયાદી મિશ્ર સ્કૂલ ખાપરવાડા ગણદેવી નવસારી યથાર્થ રાજેન્દ્રભાઈ મૌર્ય આર્યન પટેલ પ્રાથમિક શાળા સેક્ટર ચોવીસ ગાંધીનગર બાર બે બે હજાર એકવીસના દિવસે પૂછાયેલ પ્રશ્ન તેનો સાચો જવાબ અને યાદી જોઈએ એક ટ્રેક્ટરમાં પિસ્તાલીસો કિલોગ્રામ ઘઉં ભરેલા છે જો આ ટ્રેક્ટરમાં ત્રણ હજાર કિલોગ્રામ ઘઉં ભરવા હોય તો ટ્રેક્ટરમાંથી કેટલા કિલોગ્રામ ઘઉં કાઢી લેવા પડે સાચો જવાબ છે પંદરસો કિલોગ્રામ જોઈએ યાદી પ્રેયાંસિંહ ચીનભાઈ કટારા પનેલા પ્રાથમિક શાળા હાલોલ પંચમહાલ સલોની રમેશભાઈ કટોડી વડેકુળ પ્રાથમિક શાળા ઉચ્છલ તાપી ઝાકડીયા ઇરફાન વસીવાલા

સાગબારા નર્મદા નીલક્ષ કુમાર દેવસિંહભાઈ રાતડિયા દેવ વિશાલભાઈ મહેતા સાર્થક વિદ્યામંદિર સ્કૂલ કેસરબાગ મોરબી આભાર